સાપનું નામ પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાય છે ત્યારે ધ્રાંગધ્રામાં હેમંતભાઈ દવે નામના યુવાન દ્વારા સાપોને પકડવા માટેની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેઓને નાનપણથી જ સાપ પ્રત્યે ખૂબ જ લગાવ હતો તેઓએ અત્યાર સુધીમાં 6000 થી વધુ સાપોને લોકોના રહેણાંકમાંથી પકડી પાડી કુદરતી વાતાવરણમાં છોડી મૂક્યા છે તેમની આ કામગીરી બદલ ધ્રાંગધ્રા ફોરેસ્ટ વિભાગે તેઓનું સન્માન પણ કર્યું હતું તેમજ હાલ હેમંતભાઈએ લોકોને સાપો પ્રજાતિ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે ધ્રાંગધ્રા તાલુકાનો હું રહેવાસી છું ધ્રાંગધ્રા શહેરનો અને લોકો મને વાઇલ્ડ લાઈફ લવર તરીકે શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર અને વાડી વિસ્તારમાં લોકો મારાથી પરિચિત છે અને લોકો મને સ્નેક રેસ્ક્યુ અથવા તો કોઈપણ પ્રકારના વાઇલ્ડ લાઈફ જ્યારે એના એરિયામાં એના આ વિસ્તારમાં આવી જાય છે ત્યારે એના રેસ્ક્યુ માટે મને કોલ કરે છે અને ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યની જે ટીમ છે અને ડિવિઝન છે ઘુડખર અભયારણ્યનું એના માર્ગદર્શન અને એની સૂચના મુજબ અમે લોકો અને મારી ટીમ કામ કરી છીએ આશરે મારા દ્વારા 6000 સાપોનો રેસ્ક્યુ થયો છે અને આ વિસ્તારની અંદર ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે 4 પ્રકારના ઝેરી સાપ થાય છે જેમાં કાળોતરો એટલે કે ક્રેટ નાગ એટલે કે કોમન કોબરા જેનું નામ સાયન્ટિફિકલી નાજા છે તે અને રસેલ સ્વાઈપર એટલે ખડચિત્રો અને સોસ્કેલ વાઈપર એટલે જેને આપણે ગુજરાતીમાં પડકું કહીએ છીએ એ સાપ આ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારની અંદર મળી જાય છે સરળતાથી અને લોકો મને સાપ પકડવા માટે બોલાવે છે અને આ જે સગવડતા છે અથવા તો સરકાર શ્રી તરફથી જે એમને આપવાની ફેસિલિટી છે એ વિનામૂલ્યે મારા દ્વારામાં એમને પ્રાપ્ત થાય છે હેમંતભાઈ કે દવે કે જેઓ ધ્રાંગધ્રાના વતની છે અને વાઇલ્ડ લાઈફ લવર્સના નામે જાણીતા છે તેઓ ધ્રાંગધ્રા તાલુકામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના સાપ અથવા કોઈ પણ ઝેરી જીવજંતુ અથવા વાઇલ્ડ લાઈફ હોય તેને ફોરેસ્ટ ટીમને સાથે રાખીને અને પકડીને જંગલમાં સેફ જગ્યાએ છોડી દે છે અને આ વિનામૂલ્યે કામ કરે છે.